કચેરીમાં ઓનલાઈન પ્રક્રિયા 3-3 દિવસથી બંધ રહેતા અરજદારો પરેશાન. આરટીઓ કચેરીમાં અરજદારો છેલ્લા 3-4 દિવસથી ડિટેઇન થયેલા વાહનો લાયસન્સ એન્ટ્રી કરાવી સહિતની કામગીરી માટે સવારથી પહોંચી જતા હોય છે અને કલાકો સુધી લાઇનમાં ઊભા રહે છે. ત્યારે લેટ લતીફ આવેલા કચેરીના બાબુઓ ગાંધીનગરથી સર્વસ્વ બંધ હોવાનું રટણ કરતા સાંભળવા મળે છે અને ઓનલાઈન પ્રક્રિયા બંધ છે ત્યારે આ પ્રશ્ન અવારનવાર ઉઠવા પામે છે. તો જૂન 2018થી સાપ્તાહિક રિપોર્ટની અમલવારીમાં આરટીઓ અધિકારીઓ ઓનલાઈન પ્રક્રિયાના ધાંધિયા અંગે ઉચ્ચ કક્ષાએ ફરિયાદ કરી અરજદારોના વગરતા સમય બચાવવા રજૂઆત કરે તેવી માંગ ઉઠવા પામી હતી. ત્રણ દિવસ તમે ધક્કા ખાવી છે, આ લોકો એમ કે અમારું નેટ બંધ છે, નેટ બંધ છે. ત્યારે વાળો આવે ત્યારે એ લોકો બધા એને જવાબ જ નથી અમને દેતા ને એક સામાન્ય ઓલામાંથી બી અમે હેરાન થઈ છીએ. કેમ કે વેમો ભરવા માટે વેમો ગાડીનો કે ખાલી પીયુસી નથી તો તમે એમ કે ભાઈ વેમો ભરો, બધી હજારનો વેમો ભરવા તૈયાર છીએ અમે, તો લોકો અમારી માટે વાત સાંભળવા તૈયાર નથી. તો તમે આ પ્રશ્નનો હલ કાઢો છો બરાબર છે. અધિકારી આગળ ગયા હતો કે ગાંધીનગરનો નંબર આપ્યો, ગાંધીનગર ફોન કર્યો ડૉક્ટર સાહેબે, તો એને કીધું કે ભાઈ અમે ઓલો મોકલવી થઈ, એ તો અમને કાંઈ ખબર ન હોય, હું મોકલે હું નહીં, આનો તમે અલગ કરો. કાંઈ ગાડી રિટર્ન કરી હતી મારી, શનિવારની ગાડી રિટર્ન કરી છે. ગઈકાલે સવારે 10:30 વાગે અહીંયા ઊભા હતા, બપોરે 3 વાગ્યા સુધી. ઇન્ટરનેટ બંધ છે, કોમ્પ્યુટર બંધ છે, એ કારણ છે. આ લોકોનું આજ સવારે 10:30 વાગ્યાના આવ્યા છીએ, હજી સુધી ઇન્ટરનેટ કે કંઈ ચાલું છું, કોઈ પ્રોપર જવાબ નથી. ઈઓના સાહેબને અમે મળ્યા, એમણે એવું કીધું કે અમે ચાલુ થાય છે ધીમે ધીમે, થોડો ટાઈમ લાગશે. તમે ઘણી બધી પબ્લિક અત્યારે ઊભી છે અહીંયા, કોઈ જવાબ નથી. ઉપર હેડ ઓફિસમાં વાત કરી, શું કીધું ઉપર ગાંધીનગર હેડ ઓફિસમાં વાત કરી, એમણે એવું કીધું અહીંયા પીઓરો સાહેબને કે તમે અમને લેખિતમાં ફરિયાદ કરો આ બાબતે. એટલે એમણે કીધું અમે મેલ કરીએ છીએ. હજી 2 દિવસ સુધી એ લોકોએ લેખિતમાં ફરિયાદ કરી નથી આ લોકોએ. નહીં કંઈક માણસને બોલાવે એવું કીધું, ચાલુ કર્યું છે અત્યારે, થોડું ઘણું ચાલુ થયું છે એવું કહે છે.